નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશીષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. સેમેસ્ટર વનમાં ટોપિક વન, પહેલા ટોપિકનું ટાઇટલ છે બિહેવિયરલ સ્કિલ્સ, ગુજરાતીમાં જેને કહેવાય છે વ્યવહાર કૌશલ્ય. એમાં આપણે લોકોએ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ઓલરેડી કમ્પ્લીટ કર્યા છે. અત્યારે આપણે લોકો શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3નું ટાઇટલ છે એથિક્સ, વેલ્યુઝ એન્ડ એટિકેટ, એટલે કે નૈતિક મૂલ્યો અને શિષ્ટાચાર. આ ચેપ્ટરને સરળતાથી સમજવા માટે આપણે લોકોએ બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. અત્યારે આપણે લોકો વાત કરી રહ્યા છીએ પાર્ટ 1ની. તો સૌથી પહેલાં તો પ્રકરણ 3, એથિક્સ, વેલ્યુઝ એન્ડ એટિકેટ, નીતિમત્તા, મૂલ્યો અને શિષ્ટાચાર. તો આ નીતિમત્તા શું કહેવાય, મૂલ્યો શું કહેવાય અને શિષ્ટાચાર શું કહેવાય, એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં સમજવાના છીએ. તો નીતિમત્તા અને મૂલ્યો એ જીવનની કક્ષા નિર્ધારિત કરતા મહત્વના પરિબળો છે. વ્યક્તિગત રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે વિકાસ માટેના પાયાના પરિબળો એટલે આ નૈતિક મૂલ્યો કે નીતિમત્તા એ ખાસ જરૂરી છે. તમે વ્યક્તિગત, સામાજિક કે આધ્યાત્મિક રીતે વિકાસ પામવા માગતા હોય તો આ નીતિમત્તા અને મૂલ્યો એ ખૂબ જ અગત્યના છે. તો નીતિમત્તા એટલે શું, એના વિશેની વાત કરીએ. નીતિમત્તા એટલે મનુષ્ય તરીકે આપણા માટે કયા સિદ્ધાંતો પ્રમાણે જીવન ઘડતર કરવું જોઈએ તે બાબતનો વિચાર, એને નીતિમત્તા કહેવાય. એક સારા મનુષ્ય તરીકે, સારા માણસ તરીકે કયા પ્રકારના સિદ્ધાંતોનું પાલન આપણે કરવું જોઈએ અને કયા સિદ્ધાંતોના આધાર ઉપર આપણે આપણું જીવન જીવવું જોઈએ, આના વિશેની વાત એને નીતિમત્તા તરીકે ઓળખવામાં આવશે. વ્યક્તિગત નીતિમત્તા અલગ અલગ હોઈ શકે છે. દરેક વ્યક્તિએ વ્યક્તિએ નીતિમત્તાના મૂલ્યો છે એ અલગ હોઈ શકે છે. તો આમ નીતિમત્તા એટલે એવા માપદંડો જે આપણને યોગ્ય અને અયોગ્યની સમજ આપે. કઈ વાત યોગ્ય છે અને કઈ વાત અયોગ્ય છે, શું કરવું એ આપણા માટે યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે, આની જે સમજણ આપે એને નીતિમત્તા તરીકે ઓળખવામાં આવે છે. એકવાર એ માપદંડોને આપણે નક્કી કરી લીધા, ત્યારબાદ તેને સંપૂર્ણ નિષ્ઠાથી વળગી રહેવાથી જ આપણે આપણા ધાર્યા પરિણામો મેળવી શકીએ છીએ, આપણા સ્વપ્નોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. નીતિમત્તાનું પાલન એ જીવનમાં દરેક ડગલે ને પગલે કરતું રહેવું જોઈએ. એવું ન થવું જોઈએ કે ક્યારેક આપણી નીતિમત્તા છે એ એક પ્રકારની હોય ને બીજી પરિસ્થિતિમાં આપણી નીતિમત્તા બદલાઈ જાય. તો નીતિમત્તાના જે મૂલ્યો છે એ સચોટ હોય છે અને દરેક પ્રકારની પરિસ્થિતિમાં આપણે એનું પાલન કરવાનું જ હોય છે. દાખલા તરીકે ખોટું ન બોલવું આ નીતિમત્તાનો એક માપદંડ છે, એક મૂલ્ય આપણે કહી શકીએ. તો દરેક પરિસ્થિતિમાં આપણે ખોટું નથી જ બોલવાનું. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ દરેકમાં આપણે આ નીતિમત્તાના મૂલ્યનું પાલન કરવાનું છે. નીતિમત્તા આપણને આપણી જવાબદારી અને કર્તવ્યનું ભાન કરાવે છે, જેથી અંગત, કૌટુંબિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં આપણું વર્તન યોગ્ય, સચ્ચાઈભર્યું અને ન્યાયી બની રહે છે. જો આપણે નીતિમત્તાનું પાલન કરતા હોઈએ તો વ્યવસાયિક ક્ષેત્રમાં કે કૌટુંબિક ક્ષેત્રમાં કે અંગત જીવનમાં પણ આપણું વર્તન હંમેશા યોગ્ય, સચ્ચાઈભર્યું અને ન્યાયિક વર્તન જ બની રહે છે. તો નીતિમત્તાના અલગ અલગ પ્રકારના મૂલ્યો કયા હોઈ શકે? તો નિષ્ઠા અને પ્રામાણિકતા, સચ્ચાઈ, પોતાના માટે અને બીજાના માટે આદર રાખવો, સમયનો આદર કરવો, પર્યાવરણનો આદર કરવો, આ બધા જ ને આપણે નૈતિક મૂલ્યો કે નૈતિક વર્તન તરીકે ઓળખી શકીએ. અંગત જીવનમાં જરૂરી ઉપરોક્ત આદતો ઉપરાંત કાર્યક્ષેત્રમાં પણ જેમ અંગત જીવનમાં નીતિમત્તાના મૂલ્યોની જરૂર છે, એવી રીતે કાર્યક્ષેત્ર ઉપર પણ નીતિમત્તાના અલગ અલગ મૂલ્યોની ખાસ જરૂર છે. કયા કયા મૂલ્યો હોઈ શકે? તો દાખલા તરીકે સમયસરતા, સમયસર કામ પર પહોંચવું, નિયમિતતા, કોઈ પણ કામ તમને સોંપવામાં આવ્યું હોય તો નિયમિત રીતે એ કામને પૂર્ણ કરવું, ગોપનીયતા, સંસ્થાની જે કંઈ પણ બાબતો છે એ બાબતોને ગુપ્ત રાખવી, એ વસ્તુઓને જાહેર લોકોની સામે એની ચર્ચા ન કરવી, આ પણ નીતિમત્તાનું એક મૂલ્ય કહી શકાય કાર્યક્ષેત્ર ઉપર. આ ઉપરાંત વફાદારી, તમે જે જગ્યાએ કામ કરો છો, જે કંપનીમાં કે જે પેઢીમાં તમે કામ કરો છો, એ પેઢી કે એ કંપની તરફ તમે વફાદારી નિભાવો, એ પણ નીતિમત્તાનું એક મૂલ્ય છે.
આ ઉપરાંત સહકર્મચારીઓ અને ગ્રાહકો સાથે સમજણભર્યા સંબંધો જાળવવા, નવી નવી બાબતો શીખવી, નવી જવાબદારીઓ સ્વીકારવાની તત્પરતા દાખવવી, આ બધી જ બાબતો એ કાર્યક્ષેત્રની નીતિમત્તા તરીકે ઓળખાય છે. આમ નીતિમત્તા એ આપણી જીવન નાવને યોગ્ય દિશામાં લઈ જતું એક સુકાન સમાન છે. મતલબ જો આપણે આ નીતિમત્તાના મૂલ્યોનું પાલન કરીએ છીએ તો આપણું જીવન છે એ યોગ્ય દિશા તરફ આગળ વધશે. ત્યારબાદ બીજું છે નૈતિક મૂલ્યો, કોર વેલ્યુઝ જેને આપણે કહીએ. તો જીવનમાં આપણે આ મૂલ્યોનું પણ પાલન કરવાનું હોય છે. તો મૂલ્યો એટલે શું? મૂલ્યો એટલે એવી બાબતો જે તમારા જીવન અને કાર્ય માટે જરૂરી છે એવું તમે માનો છો. મૂલ્યો તમારા જીવનની બાબતોનો અગ્રતાક્રમ નક્કી કરે છે અને મૂલ્યોના સંદર્ભે જ તમે તમારું જીવન નિશ્ચિત દિશા તરફ સફળતાપૂર્વક આગળ જઈ રહ્યું છે કે કેમ તે તમે નક્કી કરી શકો છો. જ્યારે તમારા કાર્યો અને વ્યવહાર તમારા મૂલ્યોને અનુરૂપ હોય ત્યારે તમને સંતોષ અને તૃપ્તિનો અનુભવ થાય છે. પરંતુ જો તમારું કાર્ય અને વ્યવહાર એ તમારા મૂલ્યોની વિરુદ્ધ હોય ત્યારે આપણને અસંતોષ કે નાખુશીનું અનુભવ થાય છે. આથી જ પોતાના અંગત મૂલ્યોને ઓળખવા અત્યંત જરૂરી છે, જેથી અનુરૂપ તમે તમારા ધ્યેયો અને કાર્યોને અગ્રતાક્રમ આપી શકો. તો જીવનમાં આપણા કયા મૂલ્યો છે એને ઓળખવા એ ખાસ જરૂરી છે. દાખલા તરીકે તમે જ્યારે કોઈ બિઝનેસ કરી રહ્યા હોય, તમે કોઈ ધંધામાં જોડાયેલા છો, તો ગ્રાહકનો સંતોષ એ તમારા માટે અગત્યનો છે કે નફો કમાવો એ તમારા માટે અગત્યનો છે? આ બંનેમાંથી તમારે જ્યારે નક્કી કરવાનું થાય ત્યારે તમારા મૂલ્યો છે એમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જો તમે એવું નક્કી કરતા હોય કે ભાઈ કોઈ પણ ભોગે નફો તો થવો જ જોઈએ, ગ્રાહકોનું જે થવું એ થાય, તો આનો મતલબ એમ કે તમારા મૂલ્યો છે એ કાચા મૂલ્યો છે અથવા તો તમે ખોટા મૂલ્યો તરફ આગળ વધી રહ્યા છો. પણ એને બદલે તમે જો એવું નક્કી કર્યું હોય કે નફો એ આપણા માટે ગૌણ વસ્તુ છે, ગ્રાહકનો સંતોષ છે આપણા માટે મુખ્ય વસ્તુ છે, તો આનો મતલબ એમ કે તમે તમારા ગ્રાહકોનું કાળજી લઈ રહ્યા છો અને તમે સાચી દિશા તરફ આગળ વધી રહ્યા છો. તો આમ તમારા માટે અગત્યનું શું છે, નફો અગત્યનો છે કે ગ્રાહકનો સંતોષ અગત્યનો છે, આની વચ્ચે જ્યારે તમારે નક્કી કરવાનું થાય તો ત્યાં તમારા મૂલ્યો છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આમ નીતિમત્તા અને મૂલ્યોનું પાલન જીવનના દરેક ડગલને પગલે આપણે કરવાનું હોય છે. આ વિડીયો જોઈને આપ પણ નીતિમત્તા અને મૂલ્યો વિશે તમારા જીવનમાં એનું પાલન કરતા શીખો. આભાર. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશીષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો એ પ્રમાણે આપણે લોકો શીખી રહ્યા છીએ તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં ફર્સ્ટ ટોપિક જેનું ટાઇટલ છે બિહેવિયરલ સ્કિલ્સ. બિહેવિયરલ સ્કિલ્સ અલગ અલગ ચેપ્ટરમાં ડિવાઈડ કરેલું છે, જેમાં ચેપ્ટર નંબર 3 આપણે ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3નું ટાઇટલ છે એથિક્સ, વેલ્યુઝ અને એટિકેટ. પાર્ટ 1માં આપણે એથિક્સ અને વેલ્યુ વિશે ભણી ગયા છીએ. આપણે પાર્ટ 2માં એટિકેટ એના વિશેની વાત સમજવાના છીએ. તો ચારિત્ર શિષ્ટાચાર માટે ખૂબ જ અગત્યની વાત છે. ચારિત્ર એટલે કે કેરેક્ટર. તો ચારિત્ર એટલે વ્યક્તિની માનસિક કે નૈતિક પ્રકૃતિ, ઇંગ્લિશમાં કહીએ તો મેન્ટલ ઓર મોરલ નેચર ઓફ અ પર્સન. નીતિમત્તા અને મૂલ્યો વ્યક્તિના ચારિત્રને નક્કી કરે છે. કોઈ વ્યક્તિ સારા ચારિત્રનો વ્યક્તિ છે કે ખરાબ ચારિત્રનો વ્યક્તિ છે આ સેના ઉપરથી નક્કી થાય, તો એ વ્યક્તિ કયા પ્રકારની નીતિમત્તા અને કયા પ્રકારના મૂલ્યો ધરાવે છે એના ઉપરથી નક્કી થશે. જો એ સારી નીતિમત્તા અને સારા મૂલ્યો ધરાવે છે, ઉચ્ચ મૂલ્યોનું પાલન કરે છે, તો આનો મતલબ એમ કે એનું ચારિત્ર સારું છે. અને જો એ નીતિમત્તાનો અભાવ ધરાવે છે અથવા તો એના મૂલ્યો છે એ નિમ્ન કક્ષાના મૂલ્યો છે, તો મતલબ કે વ્યક્તિનું ચારિત્ર ખરાબ છે. આપણી નીતિમત્તા અને મૂલ્યો આપણા ચારિત્રના સ્તંભનું ઘડતર કરે છે. સારા ચારિત્રના આધાર માટે મુખ્ય 6 આધાર સ્તંભો છે. આ 6 આધાર સ્તંભ એ સારા ચારિત્રનું ઘડતર કરે છે એમ કહી શકાય. તો અહીંયા 6 આધાર સ્તંભ તમને લોકોને આપ્યા છે. પહેલો આધાર સ્તંભ છે નાગરિક પદ અથવા નાગરિકતા, જેને ઇંગ્લિશમાં કહેવાય સિટીઝનશિપ. બીજું છે ટ્રસ્ટવર્ધીનેસ એટલે કે ભરોસાપાત્રતા. ત્રીજું છે રિસ્પેક્ટ એટલે કે આદરભાવ.
चौथू जवाबदारीपणू जेने इंग्लिश में कहवाय रिस्पोन्सिबिलिटी, पांचमू है न्यायिक व्यवहार जेने इंग्लिश में कहवाय फेरनेस, अने त्यारबाद है सार संभाळ राखवी एटले के केरिंग बनवू। तो आम आ छ आधार स्तंभों विषे आपणे विस्तृत चर्चा करिए। तो सौथी पहलू नागरिकत्व अथवा नागरिक पद एटले के सिटिजनशिप। तो सारा नागरिक बनवू ए सारा चारित्रनु मुख्य लक्षण छे। चारित्र निर्माणनो खूब ज अगत्यनो स्तंभ એટલે કે કાયદાઓનું પાલન કરવું, પર્યાવરણનું જતન કરવું અને રક્ષણ કરવું, જાહેર સંપત્તિ અને માલ મિલકતની જાળવણી કરવી એનું રક્ષણ કરવું, કાયદા કે સરકારી આદેશોનું પાલન કરવું, આ બધા જ એ સારા ચારિત્ર માટે ખૂબ જ અગત્યના છે। જો તમે આ બધાનું પાલન કરો છો તો તમે સારા નાગરિક છો એમ કહી શકાય। આ ઉપરાંત રાષ્ટ્ર પ્રત્યે આદરભાવ રાખવો, રાષ્ટ્ર કલ્યાણ તેમજ વિશ્વ કલ્યાણની ભાવના કેળવવી, મતાધિકારનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, આ સારા નાગરિક માટેના અગત્યના લક્ષણો છે। જો તમે આ દરેકનું પાલન કરી રહ્યા છો તો તમે સારા નાગરિક છો એમ કહી શકાય। ત્યારબાદનું બીજું લક્ષણ છે, બીજો આધારસ્તંભ છે ભરોસાપાત્રતા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રસ્ટવર્ધીનેસ। ટ્રસ્ટવર્ધી એટલે ભરોસાપાત્ર હોવું। તો આપણા પર કોઈએ મૂકેલા વિશ્વાસને જાળવી રાખવો, કીપિંગ પ્રોમિસીસ, મતલબ કોઈને તમે વચન આપ્યું હોય તો એ વચનને નિભાવવું। જો તમે વારંવાર તમારા વચનોને તોડી રહ્યા છો તો કોઈ વ્યક્તિ તમારા ઉપર વિશ્વાસ નહીં કરે। ઈમાનદારી એટલે કે ઓનેસ્ટીનું પાલન કરવું, જે લોકોની સાથે તમે કામ કરી રહ્યા છો એના પ્રત્યેની ઈમાનદારી દર્શાવવી। ત્યારબાદ પ્રામાણિકતા એટલે કે સિન્સિયરિટી, તમે જે સંસ્થામાં કામ કરી રહ્યા છો એ સંસ્થા પ્રત્યે તમે પ્રામાણિક રહો। સ્પષ્ટતા દર્શાવો, ફોર્થ રાઇટનેસ જેને કહેવાય, વફાદારી એટલે કે લોયલ્ટી દર્શાવો, આ દરેક પ્રકારના ગુણો છે એ ભરોસાપાત્રતા માટેના જરૂરી ગુણો છે। જો તમે આ દરેક ગુણો ધરાવો છો તો આનો મતલબ એમ કે તમે ભરોસાપાત્ર વ્યક્તિ છો, અને તો તમે સારા ચારિત્રના વ્યક્તિ છો એમ કહી શકાય। ત્યારબાદ આદરભાવ એટલે કે રિસ્પેક્ટ, વડીલોને માન આપવું, અન્ય વ્યક્તિ સાથે આદરપૂર્વકનો વ્યવહાર કરવો, વર્તન કરવું, હિંસાનો ત્યાગ કરવો અને અન્ય પ્રત્યે સહાનુભૂતિ કેળવવી એ આદરભાવ માટેના જરૂરી ગુણો છે। ત્યારબાદનો ગુણ છે જવાબદારીપણું એટલે કે રિસ્પોન્સિબિલિટી, હંમેશા જવાબદારીનું ભાન રાખવું જોઈએ, જેને અંગ્રેજીમાં કહેવાય બીઈંગ અકાઉન્ટેબલ, મતલબ તમે જે કામ સ્વીકારો છો એ કામની જવાબદારી સ્વીકારો, મતલબ એ કામમાં કંઈ પણ ખોટું થાય, કંઈ પણ ભૂલ થાય તો એ ભૂલની જવાબદારી સ્વીકારતા પણ શીખો। સ્વ પર કંટ્રોલ રાખવો એટલે કે પોતાના ઉપર નિયંત્રણ રાખવું, ટુ હેવ સેલ્ફ કંટ્રોલ, વિચારમગ્ન રહેવું એટલે કે રિફ્લેક્ટિવ, પોતે જે નિર્ણય લીધા છે એ નિર્ણય સાચા છે કે ખોટા છે એનો વિચાર કરીને ત્યારબાદ જ નિર્ણય લેવો, આ જવાબદારીપણું એટલે કે રિસ્પોન્સિબિલિટી, અકાઉન્ટેબિલિટી લેવાની વાત શીખવા જેવી છે। ત્યારબાદ ન્યાયિક વ્યવહાર જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફેરનેસ, એટલે કે હંમેશા ન્યાયનું પાલન થવું જોઈએ, ઘટનાઓ પ્રશ્નો કે સમસ્યાઓને બારીકાઈથી નિરીક્ષણ કરી તમામ પાસાઓનો અભ્યાસ કરી અને ત્યારબાદ જ ન્યાયિક અને પ્રામાણિક વ્યવહાર કરવો જોઈએ। ત્યારબાદનું ચારિત્ર સ્તંભ છે એ સાર સંભાળ એટલે કે કેર, તો દયાળુ બનો, ભલા બનો, સંભાવ કે સહાનુભૂતિ રાખો, ન્યાય જેવા ગુણો તમારી અંદર કેળવો તો તમે બીજાની સાર સંભાળ લઈ શકો છો એમ કહી શકાય। જરૂરિયાતમંદ લોકો છે, અશક્ત લોકો છે, મુશ્કેલીમાં મુકાયેલા લોકો છે તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખો અને ઉદાર બની એમને જરૂરી હોય એવી યોગ્ય મદદ કરો તો તમે સારા ચારિત્રના વ્યક્તિ છો એમ કહી શકાય। તો મિત્રો, ચારિત્રના આ છ આધારસ્તંભ છે, આ છ આધારસ્તંભનું તમે પાલન કરો તો તમે સારા ચારિત્રના વ્યક્તિ છો, પર્સન વિથ ગુડ કેરેક્ટર એવું આપણે કહી શકીએ। આભાર।